શાળાના સમયમાં ફેરફાર થતા વિદ્યાર્થીઓએ રેલી કાઢી કર્યો વિરોધ પ્રદર્શન. થોડા દિવસો પહેલા દમણ, દીવ અને દાદરાનગર હવેલીની શાળાઓમાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો, જેને લઈ વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓ દરરોજ નાના મોટો દેખાવ કરી આ સમયનો વિરોધ દર્શાવે છે. આજરોજ દીવની ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ દીવની બે ઓટલીથી કલેક્ટર ઓફિસ સુધી રેલી સ્વરૂપે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો, જેમાં અમારી માંગે પૂરી કરો, સ્કૂલ કા ટાઈમ ચેન્જ કરોના નારા લગાડી બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ સામેલ થયા હતા અને વિરોધ દર્શાવ્યો હતો. સાથે પ્રશાસનને નમ્ર વિનંતી કરવામાં આવી કે અમારો સ્કૂલનો પહેલાંનો સમય યથાવત રાખવામાં આવે. પ્રશાસન દ્વારા જે સમય નવો બદલાવવામાં આવ્યો છે, જેમાં બધી રીતે મુશ્કેલીઓ થાય છે, ખાસ કરીને વાહન વ્યવસ્થા, જે વિદ્યાર્થીઓને આર્થિક રીતે નબળા છે તેમના વાલીઓ નાની મોટી નોકરીઓ કરે છે તથા માતા પિતાને બાળકોનું વધુ ધ્યાન રાખવું પડે છે, સાથે જમવાનો સમય પણ ખોરવાઈ જાય છે અને જમવા ફરી જવું પડે છે વગેરે પ્રોબ્લેમ આવે છે. આવી બીજી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જેથી સમય રાબેતા મુજબ થાય તો બધાને અનુકૂળ રહેશે. મારું નામ છે ગયા યુસુફ છે અને હું ગોગલાનો સ્કૂલ ગોગલાથી આવું છું અને હું ગવર્મેન્ટ હાઈ સેકન્ડરી સ્કૂલમાં ભણું છું અને અમને આવડ જવડ અને બીજી થતી તકલીફો માટે અમે સ્કૂલનો ટાઈમ ચેન્જ કરવા માટે વિનંતી કરવા માટે આવેલા છે. કારણ કે જે સ્કૂલનો ટાઈમ ફરેલો છે તેના કારણે અમે પહોંચી નથી શકતા અને વાહન વ્યવહારમાં પણ અમને ઘણી તકલીફ થાય છે. કારણ કે બસ એક જ આવે છે અને એક બસમાં વધુ વધીને 30-40 છોકરા આવી શકે છે ઓવરલોડિંગ થતાં, અને તેના કારણે એ બીજા છોકરા ક્યાં જાય અને જે વાસુ જોલવાણ પાલડી તળ વણાકબાળા જે ત્યાંથી છોકરાઓ આવે છે તે લોકોનું શું થશે? તે લોકો અહીંથી સાંજ પડતા પહોંચે છે અને તે લોકોને જમવાનું પણ પૂરું નથી મળતું, કારણ કે અહીંયા કોઈ જમવાની સુવિધા નથી અને 3 ટાઈમના ટિફિન લાવવા માટેનું કીધેલું છે. અમારા પેરેન્ટ્સ પણ બનાવી ન શકે કારણ કે 3-3 ટિફિન અમને કેરી બી કઈ રીતે કરવા, સ્કૂલના ચોપડાનું વજન અને પ્લસ ટિફિનનું વજન તો અમે કઈ રીતે મેનેજ કરીએ? ટીચર્સને વિનંતી કરવા આવેલા છે કે તે અમારો ટાઈમ ચેન્જ કરવા માટે આગળ વિનંતી વધારે. શું અમે ગવર્મેન્ટ હાઈ સેકન્ડરી સ્કૂલથી આવીએ છીએ. આજે અમે રેલી કાઢી છે તેનો હેતુ એ છે
કે સ્કૂલનો ટાઈમ પહેલા 7:35 થી 1:35 હતો, હવે 9:30 થી 4:30 સુધીનો કરી નાખવામાં આવ્યો છે. આમાં એ પ્રોબ્લેમ છે કે ઘણા બધા છોકરા છે એ 20-20-15-15 કિલોમીટર થી દૂર થી આવે છે, તો એની એની આવવાની જવાની સુરક્ષા સલામતી એ બધી ખેડવાઈ રહી છે. અને અર્ધા છોકરા એવા છે કે જેની આર્થિક પરિસ્થિતિ નબળી છે, તો તે સ્કૂલના ટાઈમ જે રેગ્યુલર હતો એના પછી તે આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે કામે જતા. અર્ધી છોકરી એવી હતી કે જે ઘરકામ પણ કરવા જતી, હવે એને એ બધી પ્રોબ્લેમ થાય છે. અને જે બારેથી આવે છે 20-20-15-15 કિલોમીટર થી દૂર થી આવે છે, એને આવવા જવામાં પણ ઘણો પ્રોબ્લેમ થાય છે. અને અમને એવી અમને અમને અને અમને એવું પણ કહેવામાં આવ્યું છે કે 4:30 પછી 2 કલાક 6:30 કે 6 સુધી અમને એક્સ્ટ્રા ક્લાસીસ લેવામાં આવે, તો અમે ઘરે કયો ટાઈમ આપી? અમને ઘરે પણ વાંચવા લખવાનું હોય. અને સાયન્સ વાળા બાળકો છે તે ઘણીવાર આખા વર્ષની ફીસ એકસાથે ભરી દેતા હોય છે, તો પછી એ એ ફીસ સરકાર તો અમને નથી આપવાની, એ ફીસ તેનાની ગઈ. અને અમે સ્કૂલમાં પણ ધ્યાન દે છે, અમે ઘરમાં પણ વાંચીએ જ છીએ, તો અમને પ્લીઝ એ ટાઈમ પાછો આપી દેવામાં આવે, અમને ટાઈમ પાછો જોઈએ છે. અને છોકરી ઘરે પહોંચે તો સુરક્ષા સલામતીનો પણ બહુ ખતરો રહે છે, અને મા બાપનું ધ્યાન પણ એના ઉપર જ રહે છે, તો પ્લીઝ અમને ટાઈમ પાછો આપી દેવામાં આવે. અને સ્કૂલનો ટાઈમ ચેન્જ થવાને લીધે અડધા છોકરાઓ છે જે જે દૂરથી આવે છે તે એલસી લેવા લાગ્યા છે, અને તે બીજી સ્કૂલમાં એડમિશન લેવા લાગ્યા છે. કહે છે કે અમને આ ટાઈમ નથી પોસાતો, એટલે અમે આ સ્કૂલમાં નહીં ભણ્યા. હવે you